ઠંડી રાતની મુસાફરી હતી. હું બસમાં બેઠો મારા સંબંધીના ઘરે જઈ રહ્યો હતો. મારી બાજુમાં એક ખૂબ જ સુંદર સ્ત્રી બેઠી હતી. બસ જ્યારે પણ ઝટકો મારતી ત્યારે તે મારા પર પડી જતી. સ્ત્રી મને કહેવા લાગી, તું પણ ઈચ્છે છે? તેમની વાત સાંભળીને મેં હા પાડી. બસની પાછળની સીટ પર બેસીને અમે બંને માથે ચાદર ઓઢીને મુસાફરીનો આનંદ માણ્યો. આ ઘટના એવા સમયે બની હતી જ્યારે મારી પત્ની સાથે મારા કેટલાક મતભેદ હતા. 20 થી 25 દિવસ સુધી અમારી સાથે કંઈ થયું ન હતું. મારે પુણે મારા સંબંધીના ઘરે જવું પડ્યું. મેં સરકારી બસમાં જવાનું નક્કી કર્યું. રાત્રે 9 વાગે બસમાં ગયો. બસમાં ખૂબ જ ભીડ હતી. મને છેલ્લી લાઈનમાં બારીવાળી સીટ મળી, જેનો કાચ પણ તૂટી ગયો હતો. ઠંડીને કારણે કોઈ ત્યાં બેસતું ન હતું અને બસ સાવ ભરાઈ ગઈ હતી. હવે હું મારી જાતને કોસવા લાગ્યો કે પ્રાઇવેટ બસમાં ગયો હોત તો સારું હતું. મારી બાજુમાં બે વૃદ્ધો બેસી ગયા હતા. બસની તૂટેલી બારીમાંથી જોરદાર પવન આવી રહ્યો હતો. તેઓએ પોતાની ચાદર કાઢી અને હું ઠંડીના કારણે મરી રહ્યો હતો. આવામાં બસ ઔરંગાબાદ ઊભી રહી. કેટલાક લોકો નીચે ઉતર્યા અને તેઓની જગ્યાએ જે બસ પકડીને ઉભેલાઓ હતા તે ઝડપથી બેસી ગયા. હું મારી જગ્યાએ અટકી ગયો. મારી બાજુમાં રહેલા વૃદ્ધ પણ આગળ નીકળી ગયા હતા. બસ ફરી ચાલુ થઈ અને 1 કલાક પછી બસ એક હાઈવે પર ઊભી રહી અને હું પણ નીચે ઉતર્યો. મને ખાવાનું પણ મન થતું ન હતું. આમ તેમ જોઈ રહ્યો હતો બસ. નજીકમાં જ એક જનરલ સ્ટોર હતું. ત્યાં પેકેટ ભરેલા હતા. તેને જોઈને મારા મનમાં કંઈક હલચલ થઈ. ત્યાંથી કેટલાક લોકોએ તે પેકેટો ખરીદ્યા. હું તે દુકાનદાર પાસે ગયો અને તેમને પૂછ્યું કે શું કોઈ વ્યવસ્થા કરી શકાય છે. તેણે કહ્યું, સાહેબ તમે એકલા મુસાફરી કરો છો? મેં કહ્યું હા. મેં જવાબ આપ્યો. તેણે કહ્યું, આજે તમારું નસીબ સારું નથી. દરરોજ 2 છોકરીઓ આવે છે પણ આજે તે પણ નથી આવી. અન્યથા આ કામ ₹300માં થઈ જાત. હું મારા નસીબને કોસવા લાગ્યો. 25 દિવસની તરસ હતી. તેના ઉપર આ ઠંડીમાં મારી હાલત ખરાબ થઈ રહી હતી. હું મારી પત્ની સાથેના ક્ષણોને યાદ કરવા લાગ્યો અને અંદર કંઈક એવું અનુભવવા લાગ્યું કે પછી મેં વિચાર્યું કે હું જ્યારે હું ઘરે જઈશ ત્યારે હું મારી પત્નીને મનાવી લઈશ. આજે હું ખરેખર એવું અનુભવી રહ્યો હતો, પણ હું અત્યારે કંઈ કરી શકતો પણ ન હતો. પછી એ જ જગ્યાએ બેસીને હું ક્યારે સૂઈ ગયો મને ખબર જ ન પડી. મારી આંખો ખુલી ત્યારે બસ રસ્તાની વચ્ચે ઊભી રહી. મેં બારીમાંથી બહાર જઈને જોયું તો એક મહિલા તેના 2 બાળકો સાથે બસમાં આવી રહી હતી. આટલી મોડી રાત્રે મને ખબર નહીં કે તે સ્ત્રી ક્યાંથી આવી રહી હતી અને તે જોવામાં ખૂબ જ સુંદર હતી. તે કોઈ પણ રીતે 2 બાળકોની માતા જેવી દેખાતી જ ન હતી. બસ કંડક્ટરે તે મહિલાને બસની અંદર બેસાડી અને દરવાજો બંધ કરી દીધો. બસ સંપૂર્ણ ભરાઈ ગયેલી હતી. ક્યાંય બેસવાની જગ્યા ન હતી. તે મહિલા બીજે ક્યાંય બેસવાને બદલે તે બસ કંડક્ટરની બાજુમાં બેસી ગઈ. પરંતુ થોડા સમય પછી મારી બાજુમાં બેઠેલા 2 વૃદ્ધ કાકા તેમની જગ્યાએ પર પહોંચી ગયા. મારા મનમાં એક જ વિચાર હતો કે ચાલો આ બંને વૃદ્ધો ઉતર્યા તો ખરા. કારણ કે જ્યારથી હું સૂતો હતો ત્યારથી તે બંને જણા એટલા જોરથી નસખોરા મારતા હતા કે મને ઊંઘવામાં પણ તકલીફ પડી રહી હતી અને ઠંડીના કારણે મારી હાલત પણ ખરાબ થઈ રહી હતી. જ્યારે મારી બાજુની સીટ ખાલી થઈ ત્યારે તે મહિલા મારી બાજુમાં આવીને બેસી ગઈ અને તેની સાથે 2 બાળકો પણ હતા. આ જોઈને તે થોડી શરમાઈ ગઈ. મેં પણ તેને જોઈને સહેજ સ્મિત કર્યું અને પછી બસ ચાલવા લાગી. જ્યારે બસ ચાલી રહી હતી ત્યારે તૂટેલી બારીમાંથી પવન ખૂબ જ ઝડપથી આવી રહ્યો હતો, જેથી ઠંડી વધુ લાગી રહી હતી. તેથી તે મહિલાને પણ ઠંડી લાગવા લાગી. તેણે તેની બેગમાંથી 1 ચાદર કાઢી અને તેના 2 બાળકો પર નાખી. વધુ ઠંડીના કારણે મારું શરીર ધ્રુજવા લાગ્યું હતું.
આ જોઈને તે મહિલા કહેવા લાગી, જો તમને વાંધો ન હોય તો મારી પાસે એક વધારાની ચાદર છે, જો તમે તેને લેવા માંગતા હો તો હું તે તમને આપું. આ સાંભળીને મેં તરત જ હા પાડી, કારણ કે મારી પાસે બીજો કોઈ વિકલ્પ પણ નહોતો. તેની આપેલી ચાદરથી મેં તરત જ પોતાની જાતને ઢાંકી દીધી અને પછી હું એટલી રાહત અનુભવી રહ્યો હતો કે હું સમજાવી ન શકું. પછી ધીમે ધીમે મારી અને તે સ્ત્રીની વાતચીત શરૂ થઈ. વાત કરતી વખતે તેણે કહ્યું કે તે તેના ઘરે જઈ રહી છે, તેના પતિ આ દુનિયામાં નથી, તે એકદમ એકલી છે અને તે એક ફેક્ટરીમાં કામ કરે છે અને તેના કારણે પાછું આવવામાં રાત્રે મોડું થઈ જાય છે. હું તે સ્ત્રીની નિર્દોષતા જોઈને હું તેના પ્રેમમાં પડી ગયો હતો અને તે સુંદર પણ દેખાતી હતી. કોઈ પણ તેની સુંદરતાથી તેનું મોહિત થઈ શકતું હતું. બસ ખૂબ જ ઝડપથી આગળ વધી રહી હતી અને અચાનક બસને ઝટકો વાગ્યો તો તે મારી છાતી પાસે આવી ગઈ. જ્યારે મેં તેને મારી આટલી નજીક આવતા જોઈ ત્યારે તે થોડી શરમાવા લાગી. હું પણ અંદરથી ખૂબ જ શરમ અનુભવી રહ્યો હતો. મારું હૃદય અંદરથી ધડકવા લાગ્યું હતું. પ્રથમ તો 20-25 દિવસ થઈ ગયા હતા આ બધું મારી પત્ની સાથે કર્યું હતું, પરંતુ મેં પોતાની જાત પર ખૂબ જ નિયંત્રણ રાખ્યું હતું. તે સ્ત્રી તેની જગ્યાએ આરામથી બેસી ગઈ. પછી જ્યારે બસ ચાલવા લાગી ત્યારે ધીમે ધીમે અમારા હાથની બંને બાજુની કોણી એકબીજાને સ્પષ્ટ કરવા લાગી. તેના બાળકો સારી રીતે સૂઈ રહ્યા હતા. આવી ઠંડીમાં આખી બસ સૂતી હતી. કેટલાક લોકો મોબાઈલ ફોન પર વાત કરી રહ્યા હતા. મારી બસની છેલ્લી સીટ હતી, જેના કારણે કોઈ અમારી તરફ ધ્યાન આપી શકતું ન હતું. મેં મારી ચાદર લીધી અને પછી ઊંઘવાનું નાટક કર્યું. ધીરે ધીરે બસ ચાલવા લાગી. ક્યારેક તેના હાથની કોણી મારા હાથને સ્પર્શતી તો ક્યારેક મારો હાથ તેના હાથને સ્પર્શતો. અને ખુશ તો હું એ વાતથી થયો કે જ્યારે પણ મારો હાથ તેના શરીરને સ્પર્શતો ત્યારે તે કશું બોલતી નહીં, બલકે તે વધુ શરમાતી. હું તેની તરફનો ઈશારો સમજી ગયો. અમે બંને આ રીતે બસમાં મુસાફરી કરતા હતા. હવે મારી અંદર પણ ખળભળાટ મચી ગયો હતો. હવે હું મારી જાતને રોકી નહોતો શકતો. હવે મેં તેનો હાથ પકડી લીધો. જ્યારે મેં તેનો હાથ પકડ્યો ત્યારે તેણે મને કંઈ કહ્યું નહીં. ત્યારે મને 100% સંકેત મળ્યો કે તે પણ હવે માગતી હતી. તેને તેની ચાદર બાળકોને આપી દીધી. પછી તે પણ મારી સાથે મારી ચાદરમાં આવી ગઈ અને પછી અમે બંને સાથે મળીને જે કર્યું તેની કોઈ કલ્પના પણ ન કરી શકે. રાત્રિના અંધારામાં ચાલતી બસમાં એકબીજાને પ્રેમ વ્યક્ત કર્યો. જ્યારે મેં તેનો હાથ પકડ્યો ત્યારે તે ખૂબ જ નરમ હતો. તે સ્ત્રી ખૂબ જ સુંદર હતી. તેના માથી અદ્ભુત સુગંધ આવી રહી હતી. તે સુગંધ મને તેની તરફ વધુ ખેંચી રહી હતી. હું મારી જાતને કાબુમાં રાખી શકતો ન હતો. હું પણ નિયંત્રણમાંથી બહાર જવા માંગતો હતો. તે સમયે મને મારી પત્ની બિલકુલ યાદ ન હતી. હવે હું ફક્ત આ જ સમયને અનુભવવા માંગતો હતો. પછી તે મહિલા મને કહેવા લાગી કે તે થોડા સમય પછી બસમાંથી ઉતરી જશે, કારણ કે તે તેના સ્થાને પહોંચવાની હતી. તેની વાત સાંભળીને હું ખૂબ ઉદાસ થઈ ગયો, પરંતુ તેણે મને ચિંતા ન કરવાનું કહ્યું. જો તમે ઈચ્છો તો તમે પણ મારી સાથે મારા ઘરે આવી શકો છો. મેં તેને કહ્યું, આ કેવી રીતે થઈ શકે? તેની સાથે શું થઈ શકે? મારા ઘરમાં માત્ર મારી માતા રહે છે અને તે પણ આ સમયે સૂતી હશે. કોઈને કંઈ પણ ખબર પડશે નહીં અને આપણે ફરીથી સાથે પ્રેમમાં પડીશું અને કોઈ આપણને એકબીજાથી અલગ પણ નહીં કરી શકે. તેના મોંમાંથી પ્રેમના શબ્દો સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગયો. હું ફક્ત બધું કરવા માંગતો હતો. પહેલા તો તે ખૂબ જ સુંદર હતી અને તેના શરીરમાં એટલી બધી સુગંધ આવતી હતી કે હું તેના તરફ આકર્ષાઈ રહ્યો હતો. હું મારી જાત પર કાબુ ન રાખી શક્યો અને મેં કહ્યું કે હું પણ તેની સાથે બસમાંથી નીચે ઉતરી જઈશ. મારું શરીર એકદમ ચુસ્ત બની ગયું હતું. કદાચ હું જે ઈચ્છતો હતો તે પણ તે જ ઈચ્છતી હતી. તેથી અમે બસમાંથી નીચે ઉતર્યા.
પછી તે મને તેની સાથે એક ગાઢ જંગલમાં લઈ ગઈ. મેં વિચાર્યું કે કદાચ તેને પણ આ બધું જ જોતું હશે. હું અંદરથી ખૂબ જ ખુશ હતો. મને ખબર નહીં કે મને શું થયું કે તે કહેતી રહી અને હું તે કરતો ગયો અને તેની સાથે એ જ રસ્તા પર આગળ ચાલતો રહ્યો. ગાઢ અંધકાર હતો અને આજુબાજુ સંપૂર્ણ જંગલ હતું. જંગલના કિનારે એક નાનકડી ઝૂંપડી બાંધવામાં આવી હતી. મને લાગ્યું કે કદાચ આ જ તેનું ઘર હશે. હું અંદરથી તડપતો હતો. તે પણ મારી સાથે તડપતી હતી. અમે બંને તે ઝૂંપડીની અંદર ગયા ત્યારે અંદરનો નજારો જોઈને હું ચોંકી ગયો. તેણે તેના બંને બાળકોને એક રૂમમાં રાખ્યા અને મને તેની સાથે બીજા રૂમમાં લઈ આવી. એ રૂમમાં એકદમ સોફ્ટ પલંગ લગાવેલો હતો. હું જેવો જ પલંગ પર બેઠો કે તરત જ તે મારી નજીક આવવા લાગી અને નજીક આવી તેણે મારા શર્ટના બટનો ખોલવાનું શરૂ કર્યું અને પછી મારી સાથે તે બધું કર્યું જે હું કરવા માંગતો હતો. પરંતુ તે કર્યા પછી પાછળથી 5 લોકો મારી સામે આવ્યા. હું તેને જોઈને ચોંકી ગયો અને જ્યારે મેં તે સ્ત્રીને પૂછ્યું કે આ લોકો કોણ છે, તે હસવા લાગી અને એટલી જોરથી હસવા લાગી કે જાણે તે કોઈ શેતાન હોય. મને કઈ સમજાતું ન હતું કે મારે શું કરવું, કારણ કે આ મારી સાથે શું થઈ રહ્યું હતું, તે લોકો શા માટે મારા પર હસતા હતા. તે વ્યક્તિઓ મારી નજીક આવ્યા અને મને ગળાથી પકડીને કહેવા લાગ્યા કે તારી પાસે ગમે તેટલા પૈસા છે તે અત્યારે જ બહાર કાઢ, અન્યથા અમે તારો એક વિડીયો બનાવ્યો છે, આ વિડીયો તારી પત્ની અને આખી દુનિયામાં મોકલીશું. આ બધું સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. આનો મતલબ શું હતો? જ્યારે મેં એ સ્ત્રી તરફ જોયું તો તેણે કહ્યું કે તારા જેવા મૂર્ખ પુરુષો જે તેમની પત્નીઓ સાથે સંબંધ રાખી શકતા નથી તો પછી બીજી સ્ત્રીઓનું શું થશે. હું તારા જેવા પુરુષોને મારી આંગળીઓ પર નચાવું છું. હું આ રીતે મારી સુંદરતા બતાવીને તારા જેવા પુરુષોને નશો કરાવું છું. તે પછી હું તેમને બ્લેકમેલ કરવા માટે આ બધું જ કરું છું. જો તે લોકો મારી માંગણી પર એટલા પૈસા ન આપે તો હું તેને ક્યાંયના લાયક ન છોડું. આ સાંભળીને મને ખૂબ પરસેવો આવવા લાગ્યો. મારું શરીર જે પહેલા ગરમ હતું તે સાવ ઠંડુ થઈ ગયું હતું. હું વિચારી પણ ન શકતો હતો કે આ નિર્દોષ દેખાતી સ્ત્રી કેટલી ચાલાક હોઈ શકે છે. હવે મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. મારા સંબંધીના ઘરે જવા માટે મેં જેટલા પૈસા લીધા હતા મેં તે બધા પૈસા તેઓને આપી દીધા. તે પછી પણ તેઓએ મને જવા દીધો નહીં. હું કોઈક રીતે અહીંથી નીકળી જવા માંગતો હતો, પરંતુ તેઓ કહેવા લાગ્યા કે તેને 50,000 રૂપિયા જોઈએ છે. આટલી મોટી રકમ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં તેને કહ્યું કે આટલી મોટી રકમ હું ક્યાંથી લાવી શકું, મારી પાસે જેટલા પૈસા હતા તેટલા મેં તમને આપી દીધા. પરંતુ તેઓ મને વધુ ધમકાવવા લાગ્યા. તેઓએ કહ્યું કે અમે તને મારી નાખીશું, જો તે પૈસા ન આપ્યા તો. તેઓએ મારી પાસેથી મારું એટીએમ કાર્ડ કાઢી લીધું હતું. એક લોકો કહેવા લાગ્યા, અમે તારી સાથે જંગલની બહાર જઈશું અને ત્યાંથી શહેરમાંથી એટીએમ મશીનમાં જઈને પૈસા ઉપાડીને અમને લોકોને આપી દે, એ પછી તું તારા રસ્તે જા અને અમે અમારા રસ્તે જઈશું. જો તે ત્યાંથી પણ કઈ હોશિયારી કરી તો અમે તારો આ વિડીયો તારા આખા પરિવારના સભ્યોને બતાવીશું. એ લોકો મને વધુ ધમકી આપતા હતા, કારણ કે મેં બસમાં તે મહિલાને મારા ઘરનું સરનામું જણાવ્યું હતું. અમારી વાતચીત દરમિયાન તેણે મારા કામ વિશે પણ પૂછ્યું હતું, મારી પત્ની વિશે અને હું ક્યાં રહું છું તેણે બધા વિશે પણ પૂછ્યું હતું. અને જ્યારે તેણે મારા ખિસ્સામાંથી મારો મોબાઈલ કાઢ્યો ત્યારે તેણે મારી પત્નીનો નંબર પણ કાઢ્યો. હવે હું કંઈ કરી શકતો ન હતો. તેણે મોટી રમત રમી હતી. હું તેમની સાથે ગયો અને એટીએમમાંથી પૈસા કાઢીને તે લોકોને આપી દીધા અને તેના પછી મેં રાહતનો શ્વાસ લીધો. તે પછી મેં નક્કી કર્યું કે હું મારા જીવનમાં ક્યારેય કોઈ અન્ય સ્ત્રીઓ પર વિશ્વાસ નહીં કરું અને હંમેશા મારી પત્ની સાથે જ રહીશ. અને મેં સંબંધીના ઘરે જવાનું પણ રદ કરી નાખ્યું. હું તરત જ ઘરે પાછો ગયો અને મારી પત્ની પાસે માફી માંગી.
પણ મેં તેને કશું કહ્યું નહીં. મેં તેને ફક્ત એટલું જ કહ્યું કે હું તારા વિના જીવી શકતો નથી, તેથી જ હું તારી પાસે આવી ગયો. આ સાંભળીને તે ખૂબ જ ખુશ થઈ, થોડું સ્મિત કર્યું અને મારા ગળે લાગી ગઈ. મિત્રો, આ વાર્તામાંથી આપણને એ જ શીખવા મળે છે કે આપણે જીવનમાં ક્યારેય ખોટા રસ્તે ન જવું જોઈએ. આભાર.